વલસાડના ધરમપુર ચોકડી પાસે સુરત તરફ લઈ જવાતો ટેમ્પામાં ભરેલો વિદેશી દારૂનો જથ્થો એલસીબીની ટીમે ઝડપી પાડ્યો. ટેમ્પામાં પાર્સલના બોક્સની આડમાં લઈ જવાતો કુલ 2076 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. વલસાડ એલસીબીની ટીમે ધરમપુર ચોકડી પાસે એક ટેમ્પોને અટકાવી ચેક કરતા ટેમ્પામાંથી 2076 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટેમ્પામાંથી ઝડપાયેલો વિદેશી દારૂનો જથ્થો, જેની કિંમત રૂપિયા 11.78 લાખનો જથ્થો અને 5 લાખનો ટેમ્પાની કિંમત મળી કુલ 16.83 લાખનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પા ચાલકની ધરપકડ કરી કેસમાં સંડોવાયેલા ઇસમોને વોન્ટેડ જાહેર કરી એલસીબીની ટીમે સિટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. લોકસભાની ચૂંટણીની અને હોળી ધૂળેટી પર્વને લઈ વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ એલસીબીની ટીમને મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશમાંથી ગુજરાતમાં ઠલવાતો વિદેશી દારૂનો જથ્થો અટકાવવા સૂચના આપી હતી. જે સૂચનાના આધારે એલસીબીની ટીમ વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન વલસાડ એલસીબીની એક ટીમ સિટી પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન ટેમ્પામાં મહારાષ્ટ્રથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો લઈ ટેમ્પો ચાલક વલસાડ હાઈવેથી સુરત તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે ધરમપુર ચોકડી પાસે બાતમીવાળા ટેમ્પાની વોચ ગોઠવી ઉભા રહ્યા હતા. દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા ટેમ્પાને અટકાવી ચેક કરતા ટેમ્પામાં પાર્સલના બોક્સની આડમાં કુલ 2076 બોટલ વિદેશી દારૂનો જથ્થો વલસાડ એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. એલસીબીની ટીમે દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલક જીતેન્દ્રસિંહ તવરની ધરપકડ કરી આરોપીની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. કેસમાં સંડોવાયેલા ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. વલસાડ એલસીબીની ટીમે સિટી પોલીસ મથકે ગુનો નોંધી 11.78 લાખનો વિદેશી દારૂનો જથ્થો અને ટેમ્પો મળી કુલ 16.83 લાખનો મુદ્દામાલ કબજે લઈ વલસાડ સિટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની વધુ તપાસ રૂરલ પોલીસને સોંપી છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.